हेलो फ्रेंड्स, सो बीजा घणा मित्रों एक रिक्वेस्ट करी छे के ई बर्डनो एक वॉक थ्रू अने बेस्ट प्रेक्टिसेस गुजराती में एक विडियो तरीके अपलोड थाय, तो एना माटे आ एक विडियो बनावुं छुं। सौथी पहेला आपणे लोकेशन ऑन करशुं, ई बर्ड एप में जशुं। ओके, हवे डेट अने टाइम पूछशे अने अपडेट डाउनलोड करशे ई बर्ड। अने तमारा जे पेक्स छे, कंट्री पेक्स, तमे जो फर्स्ट टाइम ई वर्ड यूज करता हशो तो तमारे इंडिया पेक डाउनलोड करवू पड़शे। अत्यारे मारा केस में इंडिया पेक ऑलरेडी छे अने एने अपडेट मांगे छे। तमे जो फर्स्ट टाइम यूज करता होय तो तमारे इंडिया पेक इंस्टॉल करवू जरूरी छे। ओके, हूँ अपडेट एने पछी करी लईश। सौथी पहला तो डेट अने स्टार्ट टाइम ए मारे नक्की करवानुं छे। तो आजे 22 जान्युआरी ना रोज मारे गई काले एटले के 21 तारीखे मैं जे बर्ड्स जोया था मारी डायरी में एनी नोंध लखेली छे, ए मारे हवे ई बर्ड में अपलोड करवू छे। तो हूँ तारीख में 21 जान्युआरी सिलेक्ट करीश अने स्टार्ट टाइम में गई कालनो अमारो जे समय हतो 10:30 ए हूँ सिलेक्ट करीश। बराबर, पछी हूँ करीश स्टार्ट चेकलिस्ट। ઓલ રાઈટ, તો હવે મારા લોકેશન ઉપરથી એ નિયર બાય જે એરિયાઝ છે કે જ્યાં મેં બર્ડિંગ કરેલું છે એ મને સજેસ્ટ કરશે, અથવા તો હું રિસન્ટમાં જઈ અને મેં જે એરિયામાં બર્ડિંગ કરેલું છે એ હું સિલેક્ટ કરી લઈશ। તો એ હું હવે સિલેક્ટ કરું છું। તમે લોકેશન ઓન કરીને તમારું જે તે લોકેશન છે એ સિલેક્ટ કરી શકો છો, અથવા તો રિસન્ટ ટેબમાં જઈ અને તમારું જે તે લોકેશન તમે પહેલાં પસંદ કર્યું હોય એને ફરીથી સિલેક્ટ કરી શકો છો। તમે ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હશો તો નિયર બાય લોકેશન્સ છે તેમાં તમે આજુબાજુના કોઈ હોટસ્પોટના નામ પણ સિલેક્ટ કરી શકો છો। ઓકે, હવે સ્પીસીસનું જે લિસ્ટ છે એ બહુ લાંબુ છે, આપણે એને સર્ચ કરવાનું છે, રાઈટ? તો સૌથી પહેલાં હું જે સર્ચ કરીશ એ છે પીજન। તો પીજન હું આ રીતે પણ લખી શકું છું, એટલે જે જે પીજન સ્પીસીસ છે એ બધી આવી જશે। હવે રોક સ્પીસીસ, આ રોક પીજન મેં 15 જોયા હતા એટલે હું રોક પીજન ઉપર ક્લિક કરીશ અને 15 ટાઈપ કરીશ। બરાબર, ડન। એ પછી મેં લાફિંગ ડવ 2 જોયા હતા, તો લાફિંગ ડવની સામે જે પ્લસની સાઇન છે એ હું 2 વાર દબાવીશ, રાઈટ? એ પછી મેં ગોલ્ડન ઓરિયોલ 1 જોયું હતું, એટલે હવે ગોલ્ડન ઓરિયલને સર્ચ કરવા માટે હું ગોલ્ડનમાં GO અને ઓરિયલમાં O એટલું સર્ચ કરીશ, એટલે સોરી, ઇન્ડિયન ગોલ્ડન ઓરિયલનું નામ આવી રીતે છે એટલે હું આ રીતે સર્ચ કરીશ, IGO એટલે ત્રણેયનો ફર્સ્ટ લેટર IGO એટલે ઇન્ડિયન ગોલ્ડન ઓરિયલ આવી જશે। બરાબર, તો મેં એક સિલેક્ટ કર્યું। ત્યારબાદ મેં જે પક્ષી જોયું હતું એ હતું રેડ બ્રેસ્ટેડ ફ્લાય કેચર, એટલે RBF રેડ બ્રેસ્ટેડ ફ્લાય કેચર, એ એક હું સિલેક્ટ કરીશ। પછી મેં એક પેરેડાઇઝ ફ્લાય કેચર જોયું હતું, એટલે ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાય કેચર, બરાબર, IP લખીશ એટલે એ આવી જશે। ઓકે, ત્યારબાદ મેં વ્હાઇટ આઈનું એક ફ્લોક જોયું હતું, તો હું વ્હાઇટ લખીશ, તો પણ જે વ્હાઇટ આઈ છે એનું નામ છે એ આમાં સજેશનમાં આવી જશે। બરાબર, તો આ રીતે તમે ઇન શોર્ટમાં સર્ચ કરી શકો છો। હવે ઇન્ડિયન વ્હાઇટ આઈ મેં 17 બર્ડ જોયા હતા એક જ પીલુના ઝાડ ઉપર, તો એ હું સિલેક્ટ કરીશ। હવે 17 ઇન્ડિયન વ્હાઇટ આઈ એ આમ થોડુંક કદાચ અજુગતું લાગે, તો તમે તમારા રેફરન્સમાં ડિટેલમાં જઈ અને કોમેન્ટ લખી શકો છો કે ભાઈ ફીડિંગ ઓન પીલું, બરાબર, તમારી અનુકૂળતા પ્રમાણે, રાઈટ? એ મેં કરી દીધું। હવે મેં એક એશિયન બ્રાઉન ફ્લાય કેચર જોયું છે, એટલે ABF એટલે એશિયન બ્રાઉન ફ્લાય કેચર, એ હું સિલેક્ટ કરીશ। મેં એક જોયું હતું એટલે હું +1માં જઈશ। ઓકે, હવે આ બર્ડ રેર બતાવે છે મારા એરિયા અને આ સમય પ્રમાણે, તો મારે આમાં એક કોમેન્ટ આપવી પડશે। કોમેન્ટમાં હું અત્યારે શું લખીશ, નોન ફ્રોમ હિયર ફોટો
अपलोडेड इन प्रीवियस चेकलिस्ट्स फ्रॉम दिस हॉटस्पॉट। बराबर हूँ शू लखू छू के भाई एशियन ब्राउन फ्लाय कैचर मारा विस्तार में अवारनवार देखाय छे अने मैं फोटो आ अगाउना चेकलिस्ट में अपलोड करेलो छे। बराबर अथवा तो तमे आ विजिट दरमियान फोटो लीधो होय तो तमे कॉमेंट में सीम्पली एवं लखी सको कि भाई द बर्ड वॉज फोटोग्राफ्ड आई विल अपलोड द फोटोग्राफ लेटर। अथवा मानी लो कि तमे फोटो नहीं लई शक्या तो तमे कई रीते बर्ड ने आइडेंटिफाई करू एनो शू बिहेवियर हतुं ए पण अहीं लखी सको छो। बराबर आ पछी मैं जे बर्ड जोयुं हतुं ए छे क्रो, तो हाउस क्रो माटे एच ओ सी आर एवी रीते पण हुं करी शकुं अने क्रो एवुं पण लखी शकुं। बराबर मैं हाउस क्रो चार जोया हता। पछी ए मैं जोया हता रोज रिंग पेरेकिट एटले आर आर पी रोज रिंग पेरेकिट एवी रीते लखुं तो पण ए आवशे। तो रोज रिंग पेरेकिट मैं त्रण जोया हता। बराबर तो मारी एक नानकड़ी विजिटना जेटला बर्ड हता नौ स्पीसीस तो ए अहीं आवी गया छे। हवे जो एकदम बॉटम लेफ्ट में फर्स्ट जे छे ए चेकलिस्ट कॉमेंट छे, तो चेकलिस्ट कॉमेंट में तमे तमारी साथे कोण कोण व्यक्तिओ छे एना नाम लखी सको, हेबिटेट विषे लखी सको, अथवा तो आ हॉटस्पॉटनी अंदर कोई पर्टिक्युलर एरिया होय ज्यां तमे बर्डिंग कर्युं होय एनुं नाम लखी सको। बराबर અને જે રાઇટ કરીને નવ લખેલા છે તો એ નવે નવ સ્પીસીસ છે કે જે મેં આ ચેકલિસ્ટમાં અથવા તો આ નાનકડી બર્ડિંગ ટ્રીપમાં જોઈ છે। ઓકે તો એ સિલેક્ટ કરીશ, હવે હું રિવ્યૂમાં જઈશ। હવે પ્રોટોકોલ શું હતો, શું હું ટ્રાવેલિંગ કરતો હતો, બરાબર સ્ટેશનરી હતો એટલે કે એક જ જગ્યાએ હતો। બરાબર આ બે મેઇન પ્રોટોકોલ છે। ટ્રાવેલિંગ તમારે ક્યારે યુઝ કરવાનું, કે જ્યારે તમે 30 મીટર કરતાં વધારે એરિયા કવર કરેલો હોય। સ્ટેશનરી તમે 30 મીટરથી નાના એરિયાની અંદર હોય, બરાબર માની લેવો તમારું ઘરનું બેકયાર્ડ છે, નાનું ગાર્ડન છે, ઘરની અંદર બાલ્કનીમાંથી બર્ડિંગ કર્યું છે, તો એ બધું સ્ટેશનરીમાંથી આવશે। ઇન્સિડેન્ટલ એટલે શું, કે તમે બાઇકમાં કે બસમાં જાઓ છો અને અચાનક જ તમે એક બર્ડને જોઈ લીધું વાયર ઉપર બેઠેલું, ઝાડ ઉપર બેઠેલું, તો આવી બધી ઇન્સિડેન્ટલ, બરાબર ઇન્સિડેન્ટલ પ્રોટોકોલ આવશે। મારામાં સ્ટેશનરી પ્રોટોકોલ છે, રાઈટ? તમે સ્ટેશનરી સિલેક્ટ કરી લીધું। ઓબ્ઝર્વર કે તમે કેટલા લોકો સાથે હતા, અમે બે લોકો સાથે હતા એટલે હું ઓબ્ઝર્વરની બાજુમાં જે આઇકન છે એના ઉપર ક્લિક કરીશ એટલે એકમાંથી બે થઈ જશે। હવે જેવું હું બે કરીશ એટલે નીચે એક શેરિંગનો ઓપ્શન આવશે, રાઈટ? તો હું શેરિંગ ઉપર ક્લિક કરી અને મારું ચેકલિસ્ટ મારી સાથે જે વ્યક્તિ હોય એની સાથે શેર કરી શકું છું। તો જેવું હું શેરિંગ ઉપર દબાવીશ એટલે અત્યાર સુધી મેં જેની જેની સાથે બર્ડિંગ કરેલું હોય એના રીસન્ટ સજેશન આવી જશે। હવે હું ચિરાગ સોલંકી એવું સિલેક્ટ કરી લઉં છું એટલે ઓટોમેટિક એ આવી જશે। હવે માની લો કે આમાં કોઈ છે નહીં અને તમારે એનું નામ ઉમેરવું છે, બરાબર? તો એ તમે જસ્ટ અ મિનિટ એ તમે નામ અહીં ઉમેરી શકો છો। અહીં હું ક્લિક કરું છું અને હવે મારે માની લો કે બી સી એસ જી બર્ડ કાઉન્ટ એ રીતે મારે બી સી એસ જીના અકાઉન્ટ સાથે શેર કરવું છે, તો એ મેં ટાઈપ કર્યું। હવે હું રાઇટ ક્લિક કરીશ, જે કીબોર્ડમાં રાઇટ એન્ટર જે હોય એ ક્લિક કરીશ એટલે એ સિલેક્ટ થઈ જશે। એક કરતાં વધારે કરવું હોય તો પહેલું નામ મેં સિલેક્ટ કર્યું, ચાલો બી સી એસ જી બર્ડ કાઉન્ટ, પછી રિસન્ટમાંથી અથવા તો બીજું નામ મારે ટાઈપ કરવાનું, ફોર એક્ઝામ્પલ એ ડબલ્યુ સી ઇન્ડિયા એને પાછું રાઇટ કરી દઈશ, પછી એ ડબલ્યુ સી ગુજરાત, બરાબર? તો એને રાઇટ કરી દઈશ। તો આ રીતે તમે મલ્ટિપલ જે નામ છે એને સિલેક્ટ પણ કરી શકો છો। બરાબર ડન। કેટલી મિનિટ માટે અમે બર્ડિંગ કર્યું, તો કે ભાઈ અમે 15 મિનિટ માટે બર્ડિંગ કર્યું, તમારામાં એ ટાઈમ વધારે હશે। પછી આર યુ સબમિટિંગ અ કમ્પ્લીટ ચેકલિસ્ટ ઓફ ધ બર્ડ્સ યુ આર એબલ ટુ આઇડેન્ટિફાય, તમે જેટલા બર્ડ જોઈએ બધા તમે સબમિટ કર્યા છે, તો કે યસ, રાઈટ? તો આ રીતે મોબાઈલ એપમાંથી હવે મારે બીજું કંઈ કરવાનું થતું નથી। બધી સ્પીસીસ આવી ગઈ છે, કેટલા ઓબ્ઝર્વર હતા એ આવી ગયું છે, પ્રોટોકોલ, લોકેશન, ડ્યુરેશન, ચેકલિસ્ટ શેરના ઓપ્શન એ બધું આમાં મેં એડ કરી દીધું છે। હવે હું આને કરી દઉં સબમિટ એટલે તમને પ્રોમ્પ્ટ કરશે કે ભાઈ તમારું ચેકલિસ્ટ
તમે જેનું યુઝર નેમ નાખ્યું છે તેની સાથે શેર થશે. ઓકે, સબમિટ, ચેકલિસ્ટ સબમિટેડ, રાઈટ. તો આ એક કમ્પ્લીટ પ્રોસિજર છે ચેકલિસ્ટ સબમિટ કરવાની. હવે આ ચેકલિસ્ટ છે બધા, એ આ ચેકલિસ્ટ સેક્શનમાં તમે જોઈ શકશો. જે સબમિટેડ ચેકલિસ્ટ છે એ બધા અહીં આવી જશે, બરાબર. આ બધા તમારા સબમિટેડ ચેકલિસ્ટ છે. હવે એક બીજું આપણે એક્ઝામ્પલ લઈએ કે ચેકલિસ્ટ સબમિટ કર્યા પછી એને કઈ રીતે એડિટ કરવું. હવે માની લો કે આ જ ચેકલિસ્ટ છે, સબમિટ કરી દીધું છે, પણ મને એવું લાગે છે કે એક સ્પીસીસ હું એડ કરતાં ભૂલી ગયો છું, અથવા તો કોઈ એક સ્પીસીસની કોમેન્ટ મારે એડ કરવી છે, તો હું એડિટમાં જઈશ, એટલે ચેકલિસ્ટ ફરી પાછું આવી જશે. હવે માની લો કે હું આમાં એક સ્પીસીસનું નામ એડ કરતાં ભૂલી ગયો છું, એ મારે ફરીથી એડ કરવું છે. મેં બ્લેક નેપ મોનાર્ક જોયું છે, તો એના ઉપર હું ટાઈપ કરીશ પ્લસ વન, બરાબર. એક બર્ડ મેં જોયું હતું તો એ હું કરીશ. હવે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ હું એક બીજી એક બેસ્ટ પ્રેક્ટિસ કઈ છે એ તમને અહીં જણાવું છું. ઇનફ્રિક્વન્ટમાં તમે એક જોઈ શકો છો ઇન્ડિયન વ્હાઇટ આઈ, બરાબર, 17 બર્ડ્સ જેની સંખ્યા સૌથી વધારે છે, તો હું એના ઉપર જઈશ. આપણે એક કોમેન્ટ ઓલરેડી નાખી છે. હવે ઘણીવાર તમને ઈ બર્ડમાં એવું પ્રોમ્પ્ટ થશે કે જે સંખ્યા છે બર્ડની એનું જે ફિલ્ટર છે, ઈ બર્ડનું ફિલ્ટર તેના કરતાં વધારે છે. માની લો કે તમે કોઈ એક જગ્યાએ 10,000 ડેમોસેલ કરીને નાખો છો, ઈ બર્ડનું ફિલ્ટર કદાચ 5,000 હોય કે 9,000 હોય, તો તમારે 10,000 જે તમે કાઉન્ટ નાખ્યો છે એનું જસ્ટિફિકેશન આપવું પડે. તો આવી રીતે જ્યારે સ્પીસીસ કાઉન્ટને લગતા જસ્ટિફિકેશન આપવાના હોય, ત્યારે તમે શું એક્સપ્લેન, શું એમાં સ્પીસીસ કોમેન્ટમાં લખી શકો, બરાબર. તો એ આપણે સમજીએ. હવે ખાલી પ્રેક્ટિસ માટે હું અહીં ડેમોસેલ ક્રેન ટાઈપ કરું છું, અને અહીં ડેમોસેલ ક્રેન ઉપર જઈને માની લો કે મેં નાખી છે લેટ્સ સે 25,000 ડેમોસેલ ક્રેન, બરાબર, ડન. એટલે તરત જ જોશો તમે કે એ યલો કલરનું હાઇલાઇટ થઈ ગયું છે, અને શું બતાવે છે, પ્લીઝ એડ કોમેન્ટ ઓફ ફોર ધીસ ઓબ્ઝર્વેશન, યોર કાઉન્ટ ઓફ ધીસ સ્પીસીસ ઇઝ હાયર દેન એક્સપેક્ટેડ, બરાબર. તમારું જે કાઉન્ટ છે એ એક્સપેક્ટેશન કરતાં વધારે છે. પ્લીઝ એડ કોમેન્ટ ટુ સપોર્ટ યોર કાઉન્ટ, તમે કોમેન્ટ એડ કરો કે જેથી તમારા કાઉન્ટને સપોર્ટ કરી શકાય. તો આવા કેસમાં કોમેન્ટ શું એડ કરવી. હવે અહીં એક સ્પીસીસનું વધારે કાઉન્ટ છે, રાઈટ. તો આપણે કોમેન્ટમાં શું લખવાનું છે કે મેં પક્ષીની ગણતરી કઈ રીતે કરી છે. હું શું લખીશ અહીં, બ્લોક કાઉન્ટ, બ્લોક કાઉન્ટેડ. અને બેસ્ટ પ્રેક્ટિસ શું છે કે તમે કેટલા બ્લોક જોયા, રાઈટ, એ અહીં એડ કરો. તો ફોર એક્ઝામ્પલ હું અહીં લખું છું કે 50 બ્લોક્સ ઓફ 500 બર્ડ્સ ઈચ. તમારા કેસમાં આ અલગ પણ હોઈ શકે, આ તો ખાલી એક એક્સપ્લેનેશન છે. અથવા તો કેટલાક બ્લોક માની લો 500ના છે, કેટલાક બ્લોક 200ના છે, એવું પણ હોઈ શકે. માની લો કે આ જે કાઉન્ટ છે લેટ્સ સે ઇટ્સ ડન, બરાબર. તો હવે તમે કોમેન્ટ નાખશો તો જે હાઇલાઇટ છે નીકળી જશે. હવે રેડ વેટર લેપફિંગ, રાઈટ, મેં જોઈ છે 150 એક્સેપ્ટ થઈ ગઈ, પણ 150 થોડોક અનયુઝ્યુઅલ કાઉન્ટ છે, એટલે હું એની ડિટેલમાં જઈ અને કંઈક આવી રીતે પણ લખી શકું કે ભાઈ 20, બરાબર, કે એક જગ્યાએ મેં 20 જોઈ, 20 + 50 એટલે કે ટોટલ થયા 70 + another 50, રાઈટ, એટલે કેટલા થયા 120 + 30. મેં શું કર્યું છે અહીં, 150 કઈ રીતે, તો કે ભાઈ એક ફ્લોક 20નું હતું, 2 50ના હતા અને 31નું હતું, એ રીતે ટોટલ 150 બર્ડ મેં જોયા. તો આ પણ એક સિમ્પલ એક્સપ્લેનેશન છે, આવી રીતે પણ તમે આપી શકો. જ્યારે તમે એશિયન વોટર બર્ડ સેન્સસનો ડેટા ઈ બર્ડથી સબમિટ કરો છો, ત્યારે આ રીતની કોમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા પોતાના રેફરન્સ માટે, અને જે નેશનલ કોઓર્ડિનેટર છે અથવા તો સ્ટેટ લેવલ નેશનલ લેવલના જે રિવ્યુઅર છે એની માહિતી માટે, એની સમજણ માટે પણ આ રીતની જે કોમેન્ટ છે એ ખૂબ મહત્ત્વની છે.
તો તમારા જે તે વિસ્તાર પ્રમાણે તમને જો ક્યારેય પણ એવું લાગે કે આ સ્પીસીસનો કાઉન્ટ રૂટીન અથવા તો જનરલ એવરેજ કરતાં વધારે છે, તો ત્યારે તમે સ્પીસીસ કોમેન્ટમાં આ રીતે લખી શકો છો. બરાબર, હવે હું મારા કેસમાં જે બંને છે એ કાઢી નાખું છું, રેડ વેટલ લેપિંગ પણ કાઢી નાખું છું. રાઈટ, ઓકે, તો ફરી પાછું રિવ્યૂમાં જઈશ, બીજા બધા સેટિંગ એમના એમ અને સબમિટ. ઓકે, તો આ ઈ બર્ડની કેટલીક બેસ્ટ પ્રેક્ટિસિસ છે અને કઈ રીતે મોબાઈલથી ચેકલિસ્ટ સબમિટ કરવું એ છે. બીજી એક બેસ્ટ પ્રેક્ટિસ તમને કહી દઉં, હવે એક એક બે બે જે બર્ડ્સ હશે, રાઈટ, સોરી, તો તેને એડ કરવા બહુ સિમ્પલ છે. હવે માની લો કે મેં એક ગ્રેટર ફ્લેમિંગો જોયો, તો હું પ્લસ સાઇનમાં એક દબાવીશ, ચાર પાંચ હશે તો હું એને પ્લસમાં વધારે ને વધારે દબાવતો જઈશ. પણ જ્યારે આવા 100 બર્ડ હોય તો ત્યારે પ્લસ પ્લસ કરતાં તો વાર લાગશે, તો એના કરતાં નામ ઉપર ક્લિક કરશો, પછી નંબર ઓબ્ઝર્વમાં તમે 100 ટાઈપ કરી શકો. રાઈટ, સંખ્યા ઓછી હોય તો તમે પ્લસથી કરી શકો છો, સંખ્યા વધારે હોય તો તમે આ રીતે એના નામ ઉપર ક્લિક કરી અને પછી એની સંખ્યા એડ કરી શકો છો. ઓકે, રાઈટ, થેન્ક યુ. મારું નામ છે ધવલ વારગીયા અને હું ઈ બર્ડ ગુજરાત સ્ટેટમાં વોલેન્ટિયર છું.